ચાલો તો લેસન નંબર 14 મોરના ઈંડા. હવે જો આપણે એક માસની કહેવત પૂછાય છે, જે કહેવત આ પ્રમાણે છે કે મોરના ઈંડા ચિતરવા ન પડે, એનો અર્થ એવો થાય છે કે પ્રતિભાશાળીના સંતાનો હંમેશા પ્રતિભાશાળી હોય છે. ફરીથી ધ્યાનમાં રાખજો, કહેવત હોય છે કે મોરના ઈંડા ચિતરવા ન પડે, એનો મતલબ એવો થાય છે કે પ્રતિભાશાળીના સંતાનો હંમેશા પ્રતિભાશાળી હોય છે. હવે આપણે જોઈશું કે જે પ્રમાણે આજે લેસન છે મોરના ઈંડા, જેના કવિ છે સોરી લેખક છે ઈશ્વર પેટલીકર ઓર પ્રકાર છે નવલિકા. ઈશ્વર પેટલીકરનો જે જન્મ છે એ જન્મ 9/5/1916 અને મૃત્યુ છે 22/10/1983. એમનો જે જન્મ છે પેટલાદ તાલુકાના પેટલી ગામના વતની હતા તેઓ, અને સમાજ અને રાજકારણ પ્રશ્ન નિડરતાથી તેઓ વિવેકપૂર્ણ છણાવટ કરનારા એક પત્રકાર હતા. જેમ કે આજે આપણે જોઈએ તો પત્રકાર જે લોકો હોય છે, પત્રકાર શું જોતા હોય છે? માત્ર પૈસા જોતા હોય છે. પરંતુ એ સમયે આ જે ઈશ્વર પેટલીકર જે હતા તે પૈસા નહીં, પરંતુ ખરેખર રાજકારણ અને સમાજ બંને શું છે એ નિડરતાપૂર્વક સાહસપૂર્વક એવા કામ કરનારા એક સારા પત્રકાર હતા. નવલકથા અને ટૂંકી વાર્તા લેખક તરીકે તેમની પ્રખ્યાત સારી હતી ખ્યાતિ. એમની જે પુસ્તકો છે જન્મટીપ, મારી હૈયા સગડી, ભવસાગર, અનેક નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓ, કાશીનું કરવત, લોહીની સગાઈ, માનતા જેવા તેમના વાર્તા સંગ્રહો છે. પાત્રોનો મનોભાવ સહજ સુથી આલેખતા હતા. સામાજિક જીવનના માર્મિક પ્રશ્નોને તેઓ કુશળતાથી કથાઓમાં મતલબ વર્ણન કરતા હતા. તેમના કેટલાક સરસ રેખાચિત્રો અને સાંસારિક અને સમાજ જીવનની સમસ્યાની છણાવટ કરતા પણ પુસ્તકો છે. હવે આપણે આ પાઠની જો વાત કરીએ તો આ વાર્તાની અંદર પિતા પોતાના પુત્રની પરીક્ષા લે છે. અહીંયા સૌથી પહેલાં હું તમને પાત્રો બતાવી દઉં. પાત્રો છે, મુખ્ય પાત્ર છે મહીજી. એનો 16 વર્ષનો પુત્ર છે જેનું નામ છે બુધો. એના પછી એ વખતે ખંભાટની અંદર રેલવે લાઇન ન હતી અને એના જે કિલ્લાચંદ શેઠ હતા ખંભાટના, એ કિલ્લાચંદ શેઠની એક પુત્રી છે જેનું નામ છે કબુ. એ કબુનું લગ્ન મુંબઈમાં થયેલું હતું, એટલે કે એના સારા દિવસો હતા અને સારા દિવસો લઈ અને પોતાના પિતાના ઘરે આવે છે. સારા દિવસો એટલે કે જે પ્રેગ્નન્સી રહેતી હોય ને, અને જ્યારે પોતાના પિતાને ત્યાં ડિલિવરી કરાવવા માટે આવે ને એને કહેવામાં આવે સારા દિવસો. તો એને લેવા માટે મુનિમને મોકલવામાં આવે છે આણંદની અંદર. તો મુનિમ એ સમયે શું કે રસ્તો જે હતો એ રસ્તો ઉબડ ખાબડ એટલે ખાડા ટેકરાવાળો રસ્તો હતો, અને એ રસ્તા ઉપર ચોર ડાકુ લૂંટેરાનો ઘણો બધો ભય હતો. અને એ ચોર ડાકુ લૂંટેરાથી બચવા માટે લોકો દિવસ પર દરમિયાન કામ કરતા હતા, પણ જ્યારે બળદગાડી લઈને જવાનું હોય ત્યારે રાત્રિ મુસાફરી સારી રહેતી હતી. અને એ સમયે વજેસંગ અને દલભાઈ નામના બે વ્યક્તિ હતા, અને એ બે વ્યક્તિ એવા માણસો હતા કે પેલું જે આપણે હિન્દીમાં કહેવત છે ને કે શેર ભૂખા મર જાય લેકિન ઘાસ ન ખાય, આવા વ્યક્તિ હતા. કે એવો આ સામાન્ય કામ નહોતા કરતા, જે જોખમભર્યું કામ હતું ને એવું જ કામ કરતા હતા. જ્યાં લોકો રાત્રિ દરમિયાન જલ્દીથી ભાગી જવા વિચારતા હોય ત્યાં એવા આરામ કરતા હતા, જેમનું એક નામ છે એક વજેસંગ અને બીજા છે દલભાઈ. આ બંને જે હતા એ શું કે ગાડી થતા, મતલબ ગાડું ચલાવનાર, એ વખતે બળદગાડું હતું ને બળદગાડું લઈને જનારા વ્યક્તિ હતા. હવે એ સમયે જે કબુ હતી એ કબુ મુંબઈથી, હા
बोलो। हाँ कबू, हाँ कबू कबू, जे कबू हती है मुंबई थी आती हती, तो कबू साथे એની એક બેનપણી છે, એ બેનપણી પણ આવે છે, કીકી જેનું નામ છે, જેનું નામ શું છે, કીકી। એટલે ફરીથી એકવાર પાત્ર યાદ રાખી લેજો, હું બોલી જાઉં છું। મહજી એ ત્યાંનો સૌથી સારામાં સારો વ્યક્તિ, વડાવિયા તરીકે, વડાવિયો એટલે કે વડાવવાનું કામ કરનાર વ્યક્તિને પોતાની મંજિલ સુધી પહોંચાડનાર એ વ્યક્તિ એવો હતો કે કોઈને અગર એવું કહી દે કે જો હું તને તારું બળદગાડું લૂંટી લઈશ તો લૂંટી લે, અને કોઈને વચન આપે કે મારું મૃત્યુ થઈ જશે પણ હું તારું ગાડું કોઈનાથી લૂંટવા નહીં દઉં, તો એ લૂંટવા ન દે, એવો વ્યક્તિ હતો મહજી। એટલે મોટા ભાગના લોકો વડાવિયા તરીકે મહજીને જ લઈને જતા હતા, કેમ કે એ વચનનો એકદમ પાક્કો હતો। તો મહજી મુખ્ય પાત્ર છે, એના પુત્રનું નામ છે બુધો। ત્યાં ઈલાચંદ શેઠની પુત્રી કબુ, કબુની સાથે એની બેનપણી આવી છે જેનું નામ છે કીકી। જે બે ગાડિતવાન છે, એકનું નામ છે વજેસંગ અને બીજાનું નામ છે દલભાઈ। પછી ઈલાચંદના શેઠ ના મુનિમ છે, એ મુનિમ તેમને લેવા માટે જાય છે, અને મુનિમ કેવી રીતે એ લઈને આવે છે એ વાત આ પાઠની અંદર કરવામાં આવેલી છે। અહીંયા મહજી પોતાના પુત્રની પરીક્ષા લે છે। આપણે કહીએ છીએ ને કે બાપ કરતાં બેટો સવાયો નીકળે, એવી દરેક વ્યક્તિ, બાપ નંબરી તો બેટા 10 નંબરી, એવું દરેક માતા ઈચ્છતી હોય છે, એ એવું વિચારતી હોય છે કે મારો પતિ જેવો છે એનાથી સારામાં સારો, એનાથી વધારે બળવાન, એનાથી વધારે તાકાતવાન મારો પુત્ર હોવો જોઈએ, એવું માતા વિચારતી હોય છે। અને અહીંયા આ જે 20 વર્ષનો જે બુધો છે, એ બુધો કેવી રીતે પરીક્ષામાંથી પાસ થાય છે એ વાત આ પાઠની અંદર કરવામાં આવેલી છે। તો હવે આપણે પાઠ જોઈશું કે આણંદ ખંભાત રેલવે લાઇન ન હતી તે દિવસની આ વાત છે। ખંભાતમાં કિલાચંદ શેઠની દીકરી કબુ સારા દાડા લઈને મુંબઈથી આણંદ ઉતરી, એનો શબ્દો સામાન જોઈ પિયર જવા એક બીજી બહેન પણ તેની સાથે હતી, એમને લેવા ખંભાતથી શેઠે બે ગાડિત અને મુનિમને મોકલ્યા હતા। મતલબ આણંદ અને ખંભાતની અત્યારે જે રેલવે લાઇન છે એવી રેલવે લાઇન એ દિવસોમાં નહોતી, આજે 1935 ની વાત હશે। અને એ દિવસમાં જે કિલ્લાચંદ શેઠ હતા ખંભાતના, એમની જે પુત્રીનું લગ્ન થયું હતું જેનું નામ છે કબુ, અને સાળા દાડા એટલે કે જે પ્રેગ્નન્સી હતી, એટલે કે પોતાના પિતાને ત્યાં, આપણે ગુજરાતીની અંદર શું હોય છે કે જ્યારે પહેલી ડિલિવરી થતી હોય, સુવાવડ થતી હોય, એ સુવાવડ માતાને ત્યાં થતી હોય છે, પોતાને પિતાને ત્યાં, એટલે કે સારા દિવસો લઈ અને મુંબઈથી આણંદ આવી હતી, એની સાથે એક એની બેનપણી પણ આવી હતી, અને કિલાચંદ શેઠે બે ગાડિતવાન અને મુનિમને એની દીકરીને લેવા માટે મોકલ્યા હતા, કેમ કે આ તો શેઠ છે અને શેઠની પુત્રી એટલે કે ઘણું બધું સામાન લઈને આવી હશે, હશે અને બીજું કે જો બાળક જન્મ થવાનું હોય ત્યારે એનું સામાન, બાળકનું સામાન ઘણું બધું હોય છે, એટલે કે એ બધું સામાન લઈને તૈયારી સાથે આવી હશે। એટલે બે ગાડિતવાનને પોતાના પિતા કબુને લેવા માટે મોકલે છે, એક ગાડું તો ખાસું સસામાંથી। હા બોલો, સબદુ, સબદુ એટલે બધું જ, પૂરેપૂરું ઘણો બધો સામાન જોઈને, સબદુ એટલે ખમે તેવું, આમ મુખ્ય એનો અર્થ શું થાય, ટકે એવું, ખમે એવું, સહન કરે એવું, એવો એનો અર્થ થાય છે। પણ આપણે અહીંયા અર્થ એનો લેવાનો છે કે જરૂરિયાત પૂરતું, એક ગાડું તો ખાસું સસામાનથી ખીચોખીચ ભરાઈ ગયું, બીજા ગાડામાં બધા ગોઠવાઈ ગયા। જોખમથી લદાયેલું કબૂરનું શરીર જોઈ મુનિમે કહ્યું, બહેન આટલું બધું જોખમ સાથે ન લાવવું જોઈએ। હવે જે પુત્રી જ્યારે આવતી હોય છે ત્યારે એનું ઘણું બધું સામાન લઈને આવેલી હોય છે, એટલે કે એક ગાડું તો આખું સામાનથી ભરાઈ ગયું,
અને બીજા ગાળાની અંદર જે કબૂ પછી કબૂ સાથે એની બેનપણી આવી હતી, એક બેનપણી અને માણેક મુનિમ હશે. જ્યારે બીજું એક ગાડું હતું એ ગાડામાં માત્ર સામાન હતું, એટલે જ્યારે કબૂને એના શરીર એટલે એના ચહેરા સામે જોવે છે ત્યારે એના ચહેરા ઉપર એટલે કે એના શરીર ઉપર શું છે, ઘણું બધું સોનું પહેરેલું હતું. એટલે મુનિમજી છે એ મુનિમ ચિંતા વ્યક્ત કરે છે કે બેન આટલું બધું જોખમ લઈને તમારે ન આવવું જોઈએ. કે કબૂ સ્ત્રી સ્વભાવ સુલભ બોલી, કાકા જોખમ ન લાવે ત્યારે પિયરમાં જાણીશું કે દીકરી સાસરિયામાં કેટલું સુખ કે છે. હવે કબૂ સ્ત્રી સહજ એટલે કે જે સ્ત્રીઓ હોય ને સ્ત્રીનો સ્વભાવ હોય છે કે હંમેશા સુલભ એટલે સરળતાથી, કે સ્ત્રીઓને શું હોય છે કે બીજાનાથી મોટું થવાનું વધારે પસંદ હોય છે. આપણે પુરુષમાં આવું નથી હોતું, પુરુષ તો હંમેશા નાના રહેવા વિચારતો હોય છે, જ્યારે સ્ત્રીને શું હોય છે કે એની પાસે આટલું છે તો મારી પાસે આટલું એવું હું બતાવું એવું એ વધારે વિચારતી હોય છે. એટલે મુનિમને કહે છે કે કાકા જો હું આ જોખમ ન લાવું તો મારા પિયરમાં લોકો શું જાણે કે દીકરીને સાસરિયામાં કેટલું સુખ છે, એમને પણ ખબર તો પડવી જોઈએ ને કે મારી દીકરી પોતાના સસરાલમાં કેટલી સુખી રહે છે. કબૂને જોઈ ત્યારથી જ મનમાં જે વાત ઘૂંટાડતી હતી તે મુનિમે કહી નાખી, પિયરિયા તો જાણતા જાણે પણ આપણું જીવનું તો જોખમ ને. આ વાણિયા વિદ્યા વાપરતા એણે ઉમેર્યું, આ તો સારું છે કે વજેસંગ અને દલભાઈ જેવા ગાડી જ છે એટલે કશો બો નથી, બાકી લાંબી વાટ રહી કે. હવે કબૂને જોયું ત્યારથી તેમના મનની અંદર વિચારો થતા હતા, વાત ગૂંટાવી મતલબ વિચારો મનમાં આવવા, એના વિચારો થતા હતા. એટલે મુનિમે કહી જ નાખ્યું કે બેન જે આપણે જે રસ્તા ઉપરથી જવાના છે ને એ રસ્તો ઘણો ખતરનાક છે, ત્યાં ચોર ડાકુનો ઘણો ભય હોય છે, પિયરિયા લોકો તો જાણતા જાણે પણ આ તો આપણું જોખમ કહેવામાં આવે. એટલે લોકો શું કરે કે આપણને લૂંટી તો લે સાથે સાથે આપણને મારી પણ નાખે. એટલે પાછું એમણે શું કહ્યું કે વાણિયા વિદ્યા એટલે જે વાણિયા લોકો હોય છે ને એ વાણિયા લોકો શું કરે કે એવી એવી વાત કરે કે બંને પક્ષને સારું લાગે એવી વાત કરે. એટલે વાણિયા વિદ્યા વાપરતે એમણે કહ્યું કે બેન સારું છે, આપણી જોડે કોણ છે, વજેસંગ અને દલભાઈ, આ બે વ્યક્તિ કોણ છે આપણા કે ગાડી છે, એટલે આપણને કોઈ ડર નથી, બાકી જે રસ્તો છે એ રસ્તો ઘણો લાંબો છે, એટલે કે આણંદથી ખંભાત કમસે કમ 28-30-35 કિલોમીટર સુધીનો એ રસ્તો છે. વાણિયા વિદ્યા કારગત લાગી હોય તેમ મુનિમે વાક્ય પૂરું કરવા દીધા વગર જ હાલતે સિંગડે બળદે હાંકી રહેલા દલભાઈ બોલી ઉઠ્યા, માણેક મુનિમ તમ તમારે બેફિકર રહો, હું ને વજેસંગ છીએ ત્યાં સુધી કબૂબોને કોઈ હાથ અડાડશે ત્યારે અમારે જીવીને શું કામ છે. અમે સર સામાનનું ગાડું હાંકતા વજેસંગે બૂમ પાડી દલભાઈએ સંમતિ સૂચક હાજો પુરાવ્યો. હવે જે વાણિયા વિદ્યા અમને વાપરી ને એટલે કે આપણે જે કહીએ ને કે એક પથ્થરે બે પક્ષી મારવા, એવું એમણે કામ કર્યું. એક એક તરફ એમણે શું કર્યું કે બેનને એટલે કબૂને ચેતવી દીધી, અને બીજી તરફ શું કહ્યું કે દલભાઈ અને વજેસંગને કહી દીધું કે આના ઉપર જોખમ છે એટલે કે ગરણા પહેરેલા છે તો તમારે હિંમત રાખવાની છે. એટલે પેલો મુનિમનું વાક્ય પૂરું થવા ન દીધું એ પહેલાં તો દલભાઈ કહે છે કે માણેક મુનિમ તમે ચિંતા નહીં કરતા કે બેફિકર રહેજો કે હું અને વજેસંગ છીએ ને ત્યાં સુધી કબૂ બેનનો કોઈ પણ હાથ અડાડશે નહીં, અને અગર જો કોઈ હાથ અડાડી દે ને તો અમારું જીવું કેવું છે બેકાર છે. એટલે કહેવાનો મતલબ એ છે એ છે અને મેં તમને આગળ પણ કહ્યું કે દલભાઈ અને વજેસંગ આ બંને કેવા હતા, એક સિંહ જેવા હતા. મેં તમને આગળ વાત કરી કે સિંહ ભૂખ્યો મરી જાય પણ ઘાસ ન ખાય, એટલે કે આ દલભાઈ અને વજેસંગ એ કેવા જોખમી ફેરા કરતા હતા કે જે જોખમવાળા ફેરા હોય ને એ જ કરે, એટલે કે અમારે જીવીને કોઈ કામ નથી. અને બીજા જે સામાનની અંદર ગાડું હાંકતા હતા વજેસંગ, જે જેની અંદર સામાન ભર્યું હતું એ વજેસંગ બૂમ પાડે છે કે ત્યારે દલભાઈ શું કહે છે, સંમતિ સૂચક એટલે હાજીઓ પુરાવ્યો, મતલબ હા હા એમણે પણ દલભાઈને કહ્યું. ત્યારે દલભાઈએ કહ્યું કે હા વજેસંગભાઈ તમે જે કહો છો ને એ સાચી વાત છે, મારે કે જીવીને કંઈ કામ નથી એવું તમે મને કહ્યું, એ કેવી વાત છે, સાચી વાત છે કે. હવે વજેસંગ વળી ઠેઠ સુધી ખાતરી આપતા કહ્યું કે મારું ગાડું લૂંટાય માણેક મુનિ જોજે કોઈને એવી વાત કરતા, અમે કોઈ ખીચડી ખાવ ગાડી જ નથી કે ગાડા લૂંટાય. હવે વજેસંગ શું છેક છેલ્લે ખાતરી આપતા કહે છે
કે મારું ગાડું ક્યારે પણ લૂંટાયું નથી, અને જો મારું ગાડું લૂંટાઈ જાય ને એવી કોઈને વાત કરતા નહીં. અમે ખીચડી ખાવ નથી, ખીચડી ખાવ એટલે કે પોચા હૃદયના, જેમ કે ખીચડી હોય એ ખીચડી કોણ કેવા લોકો ખાય કે જે પોચા હૃદયના હોય તે. અને રોટલો કે પછી રોટલી ખાવાથી શું આવે, તાકાત આવે. જ્યારે ખીચડી ખાવાથી શું થાય, શરીર ફૂલાઈ જાય. એટલે એ કહે છે કે અમે ખીચડી ખાવ વ્યક્તિ નથી, કે અમારું ગાડું ક્યારે પણ લૂંટાશે નહીં. અને વાત પણ સાચી હતી, ખંભાતમાં ગાડી તો ઘણા હતા, માલના ગાડા લાવવા લઈ જવાનું વેતરું મોટાભાગે બધા કરતા હતા. એ બધામાં દલભાઈ અને વજેસંગ બે જુદા તરી આવતા હતા. દલભાઈ કણવી હતા અને વજેસંગ રજપૂત હતા. બંનેનો ધંધો જોખમી ગાડીનો હતો, ગામ પરગામ એમના ગાડા માણસ લઈને ફરતા. એવો ટપ્પ્યો ન મળે તો ભૂખ્યો સિંહ જેમ ઘાસ ન ખાય તેમ બેઉ બેફિકર બેસી રહેતા, પણ અનાજની ગુણો ભરીને ગાડું તો કરતા જ નહીં. અને એમની વાત પણ સાચી હતી કે ખંભાતની અંદર ગાડી ચલાવનારા વ્યક્તિઓ ઘણા હતા, જે માલ સામાન હેરફેર કરનારા માણસો પણ ઘણા હતા. એટલે કે સામાન્ય માણસ શું કરતા, વેતરું. વેતરું એટલું કે જેની અંદર ઓછું મળતર મળે, એટલે ઓછો પૈસા મળે અને વધારે કામ હોય એને શું કહેવામાં આવે, વેતરું. એ વેતરું કરનારા મોટે ભાગે ઘણા બધા કરતા હતા. પણ આ દલભાઈ અને વજેસંગ બંનેથી કેવા હતા, બધાથી કેવા હતા, અલગ હતા. દલભાઈ કેવા, કણબી. કણબી એટલે કે પટેલ. દલભાઈ કણબી, એટલે કણબી એટલે પટેલ. જ્યારે વજેસંગ કોણ, રાજપૂત. આ બંને એવો જોખમી ધંધો કરતા હતા કે ગામ કે પરગામ, એટલે કે એક ગામથી બીજા ગામ લઈને જો માણસો લઈને ગાડું લઈને જવાનું હોય તો જ એવા જતા હતા. બાકી માલ સામાન ભરવાનું, એટલે કે ગાડીમાં માલ સામાન બધું ઉંચકીને ગાડામાં નાખવાનું, પાછું ઉતારવાનું, એવું કામ ક્યારે પણ કરતા ન હતા. અને જોખમી ધંધાના ગાય એમને બેઠ્યા હતા, એટલે એમનો બોલ ખાલી થૂક ઉડાડતો ન હતો. એટલે કે એમણે શું કર્યું હતું કે જોખમી ધંધા કરતા હતા, એવા એમણે સહન પણ કર્યા હતા. અને પાછા કેવા, ખાલી થૂક ઉડાડનારા નહીં. ઘણા બધા માણસો આપણે જોઈએ ને તો શું કરે, ખાલી થૂક ઉડાડે. થૂક ઉડાડવું એટલે કે ખાલી મોટી મોટી વાતો કરવી. રૂઢિપ્રયોગ છે કે માત્ર થૂક ઉડાડવું, મતલબ કે મોટી મોટી વાતો કરવી. ખાલી મોટી મોટી વાતો કરવાવાળા નહીં, પણ કેવી, એકદમ સારી વાતો કરવાવાળા, સાચી વાતો કરવાવાળા. સાથે આવેલી કીકી પણ બંને સન્મુખ આવી પડી, માની મનમાં સાબદા સાથી પસ્તાતી હોય તેમ ક્યાંની ચૂપ હતી તે બોલી. અમે એમ હોય તો બહેન કબૂ રસ્તામાં જણસો પહેરી રાખવાથી કંઈ બહુ છે કે. હવે એની સાથે જે કીકી આવી હતી એ કીકી એકદમ ફિક્કી થઈ ગઈ, એટલે એ ડરથી એની સામે આવીને બોલે છે કે બેન આપણે શું કરવું. એ બિચારી ચૂપ હતી ક્યાંની, એ હવે પસ્તાવા લાગી કે હું આમની જોડે ન આવી હોત ને તો સારું, હું આવી એ મેં મારી ભૂલ કરી દીધી, એટલે પસ્તાતી હતી. અને પછી એમ કહે છે કબૂ પાસે જઈ કે બેન એવું હોય ને તો આપણે શું કરો, જણસો પહેરી રાખવો જોઈએ. જણસો એટલે કે જે મુસલમાન લોકો જે હોય ને એ પેલું ઉપર કપડું ના બાંધી રાખે, એવું કપડું બાંધી રાખવું જોઈએ. એટલે શું થાય કે કોઈ વ્યક્તિ આપણે ચહેરા ઉપર કપડું બાંધેલું હોય, જે મુસલમાન લોકોએ બાંધેલું હોય તેવું, એટલે કે એમનું શરીર દેખાય નહીં. શરીર ન દેખાય તો એમના ઘરણા પણ ન દેખાય. એટલે હંમેશા શું કરવું જોઈએ કે આ જણસો પહેરી રાખવો જોઈએ. માણેક મુનિ પણ તેમાં સંમતિ આપી, કીકીનું કહેવું કાઢી નાખવા જેવું નથી, મોટે ભાગે તો દીઠાનું જ ઝેર હોય છે. હવે માણેક મુનિ પણ શું કરે છે, એમાં સંમતિ આપી દે છે કે ના ના, જે કીકી કહે છે ને એ બિલકુલ સાચું કહે છે. ખરેખર શું હોય છે કે જોયાનું ઝેર હોય છે. આપણે કોઈ વસ્તુ જોતા હોઈએ ને ત્યારે આપણને ઝેર ચડતું હોય, જો આપણે જોતા જ ના હોય તો આપણને ઝેર ચડે નહીં. જેમ કે એ ઘરણા કોઈ વ્યક્તિ જોવે નહીં તો એને ચોરવાની કોશિશ કરશે નહીં, લૂંટારાઓ લૂંટવાની કોશિશ કરશે નહીં. એવા ક્યારે લૂંટશે કે જોશે તો. એટલે જો તમે કપડું જણસો જો પહેરેલો હશે તો તમને તમારા ઘરના ચોર લૂંટારા જોશે નહીં, અને આપણે એકદમ બિલકુલ સલામત રહીશું. આવું કોણ કહે છે, કીકી કહે છે. અને આ વાતનું સમર્થન કોણ આપે છે, કે માણેક મુનિ આપે છે. કબૂ કહે છે એમ હોય તો લ્યો હું કાઢી મૂકું. હવે કબૂ બીજી વાત કરે છે, એવું હોય તો ચલો ને ભાઈ એ જણસો શું કરવા પહેરવાનો, હું આ પૈસા આ જે ઘરણા છે એ ઘરણા કાઢી અને મૂકી દઉં કે. પણ એને હજુ આગળ બોલવા દીધા વગર કાન માંડીને વાત સાંભળતા દલભાઈ બૂમ પાડી ઉઠ્યા, સાંભળજો વજેસંગ, આટલા વર્ષે માણેક મુનિ આપણું નાક કાપવાને બેઠો છે. કબૂબેનને કહે છે કે જણસો ઉતારીને ડાબડામાં મૂકી દે. હવે એ આગળ કંઈ બોલે ને એ
પેલા જે આ બંનેની વાત જે હતી, કબુ કીકી અને માણેક મુનિ, માં ત્રણેની વાત જે હતી ને, એ દલભાઈ અને વજેશંખ બંને સાંભળતા હતા, ધ્યાન દઈને સાંભળતા હતા. એટલે કે દલભાઈ વજેશંખને કહે છે કે વજેશંખ તમે જુઓ છો ને કે આ માણેક મુનિ આપણું શું નાક કાપવા બેઠો છે. નાક કાપવું એટલે કે ઇજ્જત ઇજ્જત ખોવાઈ જવી. નાક કપાવવું મતલબ ઇજ્જત ખોવાઈ જવી, એટલે કે આપણી ઇજ્જત કાઢવા બેઠે છે. અને કબુબેનને એવું કહે છે કે જણસો જે છે ને, મતલબ આ બધું ઉતારીને જે સોના ચાંદી દાગીના છે ને, એ બધા દાગીના ક્યાં મૂકી દે, દાબડાની અંદર, એટલે કે પેટીની અંદર, સંદૂકની અંદર મૂકી દે. એવું કહે છે કે આપણે બંને હોય અને કબુબેનને કોઈ હાથ અડાડે કે, એવું આપણે આગળ કહ્યું છે, છતાંય આ માણેક મુનિમ આપણી ઇજ્જત કાઢવા માટે બેઠો છું. વજેશંખ ગાજી ઉઠ્યા, કબુબેનને અડવી કરીને માણેક મુનિમ અમારું નાક કપાવું છે કે શું? હવે વજેશંખ એકદમ ગુસ્સામાં કહે છે, કોને કહે છે કે માણેક મુનિમને, કે માણેક મુનિમ તમે આ કબુબેનના જે ઘરેણા ઉતારીને ખરેખર શું તમે અમારું નાક કપાવવા બેઠા છો કે? માણેક મુનિમ વાણિયાગત કરી બને તેટલો પોતાનો રસ્તો નિર્ભય બનાવી વાતને ટાળી દીધી. એવી મર્દાનગીની કઈ કઈ વાતો કરતા કે દલભાઈ અને વજેશંખ ગાળા હાંકી રહ્યા હતા. વચ્ચે વચ્ચે કબુ અને કીકી પણ તેમની મુંબઈ શહેરની વાતો કાઢતી હતી. ત્યાં પેટલાદ મૂકી પંડોળીની ભાડોળ આવતા દાડો મેળ બેસી ગયો. હવે આ માણેક મુનિમ હતા એ તો કોણ? વાણિયા. હવે વાણિયા જે હોય, વાણિયા શું કરે? વાણિયા બુદ્ધિ વાપરે, એટલે કે હંમેશા પોતાનો જે રસ્તો હોય એકદમ સાફ બનાવી દે, એવું કરી દે. એટલે કે આ માણેક મુનિમ એ દલભાઈ અને વજેશંખને એવા સમજાવી દીધા કે દલભાઈ અને વજેશંખ આગળ કંઈ બોલ્યા નહીં. પછી દલભાઈએ પછી માણેક મુનિમે શું કર્યું કે દલભાઈ અને વજેશંખ જે બંનેના જે ગાળા હાંકતા હતા એમની બહાદુરીની વાતો કરી કે તમારે, તમે કરી હશે આવી કે તમે તો બહુ બહાદુર વ્યક્તિ છો, તમારું નામ તો આટલા ગામની અંદર ફેલાયેલું છે, આવું બધી વાતો કરી હશે. એટલે કે દલભાઈ અને વજેશંખ ખુશ થઈ ગયા. વચ્ચે વચ્ચે કબુ અને કીકી પણ પોતાની મુંબઈ શહેરની વાતો કરતી હતી. અને એટલામાં જે પેટલાદ પૂરું થાય છે અને પેટલાદ પૂરા થયા પછી પંડોળી નામનું એક ભાગળ આવે છે અને ત્યાં એ દિવસ છે, એ દિવસ આથમી જાય છે. મતલબ આટલો સમય થઈ ગયો હશે, આ દિવસ અસ્ત થયા એવું કહેવામાં આવે. લગભગ 7-1 વાગે, અત્યારે તો 8-1 વાગવા આવ્યા ને, તો 7-1 વાગે દિવસ અસ્ત થઈ ગયા, એટલો એટલો સમય થયો. ક્યાં? કે પંડોળી ગામ પાસે. સામાન્ય ગાડી થાય તો ત્યાં આવું જોખમ લઈને રાત્રે ગાડા હાંકવાનું પગલું જ ન પડે, પરંતુ આ બે જણ તો રાતના 10-11 વાગે ત્યાં જ પોરો લેતા. એટલે માણેક મુનિમ એ વાતમાં સંમત થતા ગામમાં વડાવ્યા સાથે લેવાની દરખાસ્ત મૂકી. હવે સામાન્ય વ્યક્તિ જો હોય ને, ગાડીવાળા હોય ને, એ લોકો શું કરે કે આવું કોઈ જોખમ લે નહીં અને ત્યાં જ રાત્રિ રોકાઈ જાય. ચલો ભાઈ, હવે આપણો દિવસ અસ્ત થઈ ગયો છે એટલે હવે આપણે ગાડું હાંકવું નથી, આપણે કાલે જઈશું. પણ આ બે માણસો એટલે કે દલભાઈ અને વજેશંખ એ બંને એવા વ્યક્તિ હતા કે રાતના 10-11 વાગે ત્યાં પોરો મતલબ આરામ કરવા માટે બેસતા હતા. પોરો એટલે આરામ કરવા માટે બેસતા. એટલે માણેક મુનિમે સંમતિ આપી કે હા, કે આપણે હવે ગામની અંદરથી કોને લેવાનો છે, દરખાસ્ત મૂકે, દરખાસ્ત એટલે પ્રસ્તાવ મૂકે છે કે આપણે આ ગામમાં જઈને વડાવ્યો એટલે કે જે વડાવવાનું કામ કરતો હોય તે, શબ્દ સમૂહ માટે એક એક શબ્દ, કે જે વડાવવાનું કામ કરતો હોય તે, યાની વડાવ્યો તરીકે લેવાનું છે. એટલે કે પોતાનું બળદગાડું હોય એ બળદગાડું સહી સલામત પોતાની મંજિલ સુધી પહોંચાડનાર વ્યક્તિ, જેને કહેવામાં આવે છે વડાવ્યો. ઢેબરા ખાતા ખાતા વજેશંખે આંખ લાલ થઈ, દલભાઈ પણ આગા આકરો લાગ્યો. પોતે જે ગાડા હાંકતા હોય તેની સાથે વડાવ્યો જોઈએ એ એમને મન હાડોહાડ અપમાન હતું, પરંતુ એ બંને જણ સમસમીને બેસી રહ્યા. હવે ઢેબરા તમને ખબર છે ને, 11મા ધોરણમાં ભણેલા, કે જેની અંદર શું હોય છે, બાજરી ને મકાઈ ને પછી ઘઉં આ બધું નાખી જાડી પૂરી બનાવે, મીઠું મરચું નાખીને એને ઢેબરા કહે. એ ઢેબરા ખાતા ખાતા વજેશંખ એકદમ આંખ લાલ થઈ જવી, મતલબ ગુસ્સામાં આવી જવું. વજેશંખને ગુસ્સો આવી ગયો. કેમ ગુસ્સો આવી ગયો? કે પેલા માણેક મુનિમ છે, એ માણેક મુનિમ દલભાઈ અને વજેશંખને કહે છે કે આપણે કોઈ વડાવ્યાને લઈએ કે, એટલે એમને ગુસ્સો આવી જાય છે. દલભાઈને પણ જે આ વાક્ય હતું ને એ ઘા આકરો લાગ્યો, મતલબ આ વાક્ય જે બોલ્યા ને એમને હૃદયની અંદર એકદમ ચોટ લાગે છે કે અમે બંને હોઈએ અને અમારા બળદગાડિયા સાથે કોઈ વડાવ્યાને લે એ કેટલું ખરેખર અપમાનદાયક છે.
હાડો હાડ અપમાન લાગવું, મતલબ અંગ અંગમાં, હાડો હાડ મતલબ અંગ અંગ, અંગ અંગમાં અપમાન પેદા થવું એવું એમને લાગ્યું. છતાં પણ બીજા સમસમીને, મતલબ ચૂપચાપ આ જે વાક્ય છે વાક્ય સહન કરીને બેસી રહ્યા. કહ્યું કે વડાવ્યો લેવાનું વાક્ય. બિચારા એકદમ શાંત થઈને બેસી જાય છે. એમને એવું લાગે છે ખરેખર આ માણેક મુનિમ છે એ માણેક મુનિમ અમારું અપમાન કરી રહ્યો છે. માણેક મુનિમ ગામમાં વડાવ્યો શોધવા નીકળ્યા. મહજીબ બારૈયો ગામમાં વડાવ્યાનું કામ કરતો હતો, પરંતુ એ નર્યો સાહુકાર હતો એમ નહીં, ચોર પણ હતો. વડાવ્યા તરીકે કામ કરે ત્યારે જીવનના જોખમે એ સામનો કરે, અને લૂંટવાનું કામ કરે ત્યારે એટલા જનૂનથી લૂંટે પણ. આ એના બે પરસ્પર વિરોધી સ્વભાવ હોવા છતાં વડાવ્યા તરીકે એને વિશ્વાસઘાત કરી કર્યો ન હતો. એટલે ધીમે ધીમે એની એવી શાખ પડી ગઈ કે વડાવ્યા તરીકે જે હોય તો એને જ લે. દલભાઈ અને વજયસિંહને ખાતરી હતી કે મહજીદને જો વડાવ્યા તરીકે લાવશે તો માણેક મુનિમ પૂરેપૂરો બની જવાનો, કારણ કે મહજી આ બેઉને સારી રીતે ઓળખતો હતો. એટલે સાથે આવવાને બદલે મુનિમને બે બોલ સંભળાવી ઘરે ચાલ્યા ગયા વગર એ નહીં રહે. હવે માણેક મુનિમ જે છે એ માણેક મુનિમ એ ગામની અંદર વડાવ્યા શોધવા માટે નીકળે છે, અને એ ગામની અંદર વડાવ્યા તરીકે કોઈ વ્યક્તિનું પ્રસિદ્ધ નામ હોય તો જે તે છે મહજી બારૈયો. એ મહજી બારૈયો જે હતો ને એ વડાવ્યાનું કામ કરતો હતો. એકદમ સાહુકાર, સાહુકાર એટલે સજ્જન વ્યક્તિ ન હતો, કે એક જેટલો સાહુકાર હતો ને એટલો ચોર પણ હતો એ. પણ એ જે પણ કામ કરતો એ જીવના જોખમ સાથે કામ કરતો હતો. જો કોઈને એમ કહે કે ભાઈ હું તને લૂંટી લઈશ તો એ લૂંટી પણ લેતો, અને કોઈને એમ કહે કે હું તને બચાવીશ તો એટલા જનૂનથી એ બચાવતો પણ હતો. એટલે કે આ બંને એના જે પરસ્પર કેવા વિરોધી સ્વભાવ હતો. એટલે વડાવ્યા તરીકે એણે ક્યારે પણ કોઈને વિશ્વાસઘાત કર્યો ન હતો. એટલે એની જે શાખ, શાખ મતલબ માન કીર્તિ, એને જે ગામની અંદર શાખ પડી ગઈ. કેવી? કે કોઈ પણ વ્યક્તિ હોય, ક્યાંય જવું હોય તો વડાવ્યા તરીકે કોને લે? તો મહજી બારૈયાને જ લે. એટલે કે બિલકુલ એ વ્યક્તિ સેફ રહે, સલામત રહે. એને એક ખાતરી થઈ જાય કે મહજી બારૈયો હશે તો આપણને બચાવવા માટે પોતાના પ્રાણ પણ આપી દેશે, એટલે આપણે કંઈ પણ ચિંતા નથી. હવે આજે દલભાઈ અને વજયસિંહ એ બંને તો જાણતા જ હતા કે જો માણેક મુનિમ ગામમાં જશે અને ગામની અંદર વડાવ્યા તરીકે મહજીને લાવશે, કેમ કે ગામમાં પ્રસિદ્ધ નામ મહજીનું જ હતું. કોઈ પણ વ્યક્તિ પૂછે કે ભાઈ વડાવ્યો જોઈએ છે તો કોને બતાવે? મહજીને. જો બીજો કોઈ જાય તો ગાડું લૂંટાઈ જાય, અને મહજી જાય તો કોઈની હિંમત નથી કે એ ગાડું લૂંટી શકે એમ. એટલે કે મહજીને જ લાવશે. અને મહજી પણ આ દલભાઈ અને વજયસિંહને ઓળખતો હતો, કે દલભાઈ અને વજયસિંહ એકદમ સારામાં સારા વ્યક્તિ હતા. આ બંને હોય ને તો કોઈ પણ વ્યક્તિ, ઇવન આ મહજી બારૈયા પણ એનું ગાડું લૂંટી ન શકે એવો હતો. એટલે કે મહજી બારૈયા અહીં આવશે તો આપણે બંનેને જોશે તો ઉપરથી કોને બે બોલ્સ કહેશે? કે મુનિમને કહેશે કે મુનિમ તું કેમ આવ્યો મને લેવા માટે? કેમ કે આ જે આ વજયસિંહ અને દલભાઈ બંને તો તારી સાથે જ છે, અને એ હોય ત્યારે કોઈનું ગાડું લૂંટાશે નહીં. અને એને બે બોલ સંભળાવી અને પાછો પોતાના ઘરે ચાલ્યો જશે. ગામમાં પૂછતા માણેક મુનિમને પણ મહજીનું જ ઘર સાંભળનારે ચીધ્યું. એટલે ગામમાં જઈને પૂછે છે કે ભાઈ મારે વડાવ્યો જોઈએ છે. તો બધા લોકોએ કહ્યું કે અહીંયા વડાવ્યાનું કામ કરનાર એક જ વ્યક્તિ છે, અને તે છે મહજી, અને એ એનું ઘર છે. બતાવે છે આંગળી કરીને, ચીધ્યું એટલે કે આંગળી કરીને બતાવવું. માણેક મુનિમે એને ઘરે ગયા ત્યારે મહજી નહોતો. બાઈએ ઘરમાંથી બહાર આવતા સાહુકાર માણસને જોતા ખાટલો આડો કરી આપ્યો. તેણે કહ્યું, બેહો, શ્યામમાં ખેતરમાં ગયા છે એ આવતા હશે. હવે આ જે ભાષા છે ને ચરોતરી ભાષા છે, એ ખંભાત વિસ્તાર, આણંદ ખંભાત વિસ્તાર ચરોતરનો આવી ગયો. તો માણેક મુનિમ છે એ મહજી બારૈયાને ત્યાં જાય છે. ત્યારે મહજી બારૈયા ગયે ન હતો, એની પત્ની ગેર હતી. એટલે કે એની પત્નીએ કોઈ સાહુકાર એટલે સજ્જન વ્યક્તિને જોયો એટલે ખાટલો આડો કર્યો, મતલબ ખાટલાને પાથર્યો, નીચે આડો કરી અને ગોદડી પાથરીને કહે છે કે બેસો, એ સીમમાં મતલબ ખેતરમાં ગયા છે, થોડી વારની અંદર તે આવશે. બાઈ ઘરમાં ગઈ એટલે ફંડાભેર બેસીને ખીચડી છાશ તાવડીમાં ભેગી કરી સબડકા મારીને ખાતા દીકરાને પૂછ્યું, કોણ છે માડી?
હવે એની માં ઘરમાં જાય છે, સ્ત્રી ઘરમાં જાય છે, એટલે કે ફંડા બેર બેસીને, મતલબ ઊંચો લાંબો પહોળો વ્યક્તિ હોય અને એકદમ મર્દાનગીથી બેઠેલો હોય ને, એને કહેવામાં આવે ફંડા બેર. એ બેસીને જે બેઠેલો, એ એનો દીકરો જે હતો એ ખીચડી અને છાશ, પહેલાં શું આવતી, માટીનું વાસણ આવતું, એ તાવડી. જો તમને કોઈને ખબર હોય તો ગામડાની અંદર પહેલાં આ પ્રમાણે માટીનું એક વાસણ આવતું હતું, આને કહેવામાં આવે તાવડી. તો આ તાવડીની અંદર ખીચડી અને છાશ બંને એણે ભેગી કરી અને સબડકા લેતો લેતો, એટલે કે આમ કરીને જે ખાતો હોય ને એને કહેવામાં સબડકા લેવા. ખાતા ખાતા એ દીકરો માતાને પૂછે કોણ છે, કુણ એટલે કોણ, કોણ છે માડી, કે માડી એટલે માતા, એ તો વડાવ્યા તરીકે તારા બાપાને લેવા આવ્યા છે, બાઈએ કહ્યું. હવે એ બાઈ કહે છે કે વડાવ્યા તરીકે તારા બાપ પિતાજીને લેવા માટે આવ્યા છે. 20 વર્ષના બુધાએ મર્દાનગીના ધાવણ માને થાનેથી પીધા હતા. બાપુનું હાડ એની પૂરતી જુવાનીમાં ન સમાવાનું હોય તેમ એની અડીખમ કાયા સાક્ષી પૂરતી હતી. કેડે તલવાર બાંધવી, ખભે તીરકાંઠું ભરાવવું અને હાથમાં ધાર્યું ઝાલવું, એ ત્રણેય કળા બાપે દીકરાને આપવા માંડી હતી. પરંતુ હજુ સુધી પ્રત્યક્ષ ધંધામાં એને પલોટ્યો ન હતો. હવે આ જે બાળક હતો એ કેટલા, 20 વર્ષનો બાળક હતો. એને એકદમ મર્દાનગીના ધાવણ માના થાનેથી, એટલે કે માના જ્યારે દૂધ પીતો હતો ત્યારથી જ એની માતા એ વિચારતી હતી કે મારો જે પુત્ર છે એ મારો પુત્ર એના પિતા જેવો મર્દાન મર્દ નીકળવો જોઈએ એમ. અને બાપુની જે મતલબ જે શરીર હતું એવું શરીર એને આ બુધાને ફૂટતી જુવાની, મતલબ હવે 20 વર્ષનું, એટલે કે જુવાની જેના અંગમાં આવેલી છે, શરીરમાં આવેલી છે, એવો વ્યક્તિ એકદમ અડીખમ કાયા, મતલબ હુષ્ટ પુષ્ટ, જેને આપણે કહેવાય ને અટ્ટો કટ્ટો આ હતો. અને નાનો હતો ને ત્યારથી જ એના પિતાએ ત્રણ કળા એને શીખવી હતી. પહેલું કે કમર ઉપર તલવાર બાંધવી, ખભા ઉપર તીરકામઠું ભરવવું અને હાથમાં ધાર્યું ઝાલવું. ધાર્યું, જો આપણે તમને ગઈ વખત પેલા પૂંજા મેજરની અંદર તમને બતાવેલું આવા પ્રકારનું ધાર્યું આવે, એટલે આ ધાર્યું, આવું જે ધાર્યું હતું એ ધાર્યું શું કરતો હતો કે ખભા ઉપર મૂકતો હતો, અને તીરકામઠું અને કમર ઉપર તલવાર, આ ત્રણ કળા બાળપણમાં જ એના પિતાએ એને શીખવેલી હતી. પરંતુ જે પ્રત્યક્ષ ધંધો, એટલે કે પલોટ્યો ન હતો, મતલબ પોતાના એના ધંધાની અંદર એમને સામેલ કર્યો ન હતો. પલોટવો મતલબ સામેલ કરવો, પોતાના ધંધાની અંદર એના પિતા જે ધંધો કરતા વડાવ્યા તરીકેનો, એ ધંધાની અંદર ક્યારેય પણ લઈ ગયા ન હતા. ખીચડી છાશનો છેલ્લો ઘૂંટડો ગળે ઉતારતા બુધાએ સ્વાભાવિક કહ્યું, માડી ત્યારે હું જાઉં વડાવ્યા તરીકે. હવે ખીચડીનો જે છેલ્લો પડ્યો હશે અને ગળે ઉતારતા એ પોતાની માતાને સ્વાભાવિક એટલે અનાયાસ કહે છે કે માડી પિતાજી ઘરે નથી તો હું જઈ આવું કે વડાવ્યા તરીકે. કોઈ ઊંચી વરણની સાહુકાર માં હોય તો આ શબ્દો સાંભળતા જ ફફડી ઉઠત. દીકરાને એવા જોખમ ન પડવાની શિખામણ આપત, પરંતુ જોખમમાં જીવતી આ કોમની બાઈએ તો દીકરાને બોલે રૂએ રૂએ આનંદ પ્રગટ્યો. એના મોં ઉપર શાબાશીની સરવાણીઓ ફૂટી. એવી હરખાઈએ બોલી, તું કેડે તલવાર બાંધે તે કરતાં મારે કયો રૂડો દાડો હોય કે. હવે કોઈ ઊંચી વર્ણ જાતિ જાતિની કોઈ સાહુકાર માં હોત ને તો આ શબ્દ સાંભળતા જ એના એકદમ ફફડી, એટલે કે ડરી જાય. અરે બેટા તું આ શું બોલે છે, કેમ તારાથી ન જવાય, કે આવા જોખમમાં તારાથી ન પડાય, એવી એની માતા શિખામણ આપત. પણ આ તો જે કોમ, કોમ મીન્સ જાતિ, દેખો વરણ કોમ જાતિ આ બધા સમાનાર્થી શબ્દ. પણ આ જે બારૈયા જાતિ હોય એ બારૈયા જાતિ તો શું કરે, આવા જોખમી કામ કરે, એટલે કે એની માતાની અંદર તો અંગે અંગમાં ખુશી ઉત્પન્ન થઈ ગઈ. અરે વાહ, મારો દીકરો આજે વડાવ્યા તરીકે જવાનું મને કહે છે કે, એટલે કે એકદમ એના મોંમાંથી અવાજ નીકળે છે, શાબાશ બેટા શાબાશ, એવી સરવાણી, એટલે કે જે મોંમાંથી અનાયાસે નીકળેલા શબ્દો એના મોંમાંથી નીકળી જાય છે. એ તો કેવી હરખ ગેલી થઈ જાય છે, હરખાઈ જાય, મતલબ ખુશ થઈ જાય છે. અને એ કહે છે કે બેટા હું એવું જ વિચારતી હતી કે કયા દિવસે તું પોતાની કમર પર તલવાર બાંધે, એ દિવસ જે દિવસે તું તારી કમર પર તલવાર બાંધી અને વડાવ્યા તરીકે તું કામ કરવા માટે જાય ને, એ દિવસથી રૂડો એટલે કે સારો, દાડો એટલે કે દિવસ, એ દિવસ ખરેખર મારા માટે સારો હશે એવું મને લાગતું હતું. હવે આપણે ફરી જોઈન નહીં થઈએ, હા.
फूटती मूછો ઉપર બિના હાથ ફેરવતા ફેરવતો બુધો બહાર આવ્યો. કામની પૂછપરછ કરી, સવાલ કર્યો, હું વડાવી આવું તો ચાલશે શેઠ? હવે એની મૂછો એકદમ ધીરે ધીરે વાળ મૂછોના નીકળ્યા હતા અને મૂછો પર આમ બિના હાથ પેલો હાથ સાફ કરીને આવ્યો છે ને, બિના હાથ આમ ફેરવતો ફેરવતો કહે છે કે હું વડાવ્યા તરીકે આવું તો ચાલશે શેઠ? કે માણેક મુનિમે જુવાનિયાની આંખનું ઊંડાણ માપતા કહ્યું, અમારે તો ભાઈ જે આવે તે જ્યાં ત્યાં અમારા ગાડા હેમ કેમ પહોંચવા જોઈએ. હવે માણેક મુનિમ એ યુવાન વ્યક્તિને જોતા જ એમને આંખોથી એનું ઊંડાણ માપી દે છે કે આ વ્યક્તિ ખરેખર કામ કરવા લાયક છે કે નથી. એટલે એ કહે છે કે ભાઈ અમારે તો હેમ કેમ, એટલે કે ગમે તે રીતે અમારા જે ગાડા હોય છે ને, એ ગાડા અમારી મંજિલ સુધી પહોંચવા જોઈએ. કે બુધાએ ખોખારો ખાતા કહ્યું, અરે શેઠ, મહજી બારૈયા ગણનું નાનું છોકરું હોય ને તો એ કોની માએ સવાસે સૂંઢ ખાધી છે કે પછી ગાડાનું નામ દે કે. હવે બુધો એકદમ આમ ખોખારો ખાતા કહે છે કે મહજી બારૈયાના ગણનું નાનામાં નાનું છોકરું હોય અને એનું જે ગાડું લૂંટાઈ જાય ને તો કોની માએ એવી સવાસે સૂંઢ ખાધી, મતલબ જોખમનું કામ કરી શકે કે એમનું ગાડાનું નામ દે કે. માણેક મુનિમે ઊભા થતાં કહ્યું, ચાલો ત્યારે, અમારે પછી નાના મોટીની પંચાયત શું કરવી પડી? હવે માણેક મુનિમ કહે છે, કંઈ વાંધો નહીં, ચાલો. કે અમારે હવે નાના મોટીની કંઈ જરૂર નથી, અમારે કંઈ તમને કહેવું નથી, અમારું ગાડું તો શું હેમ ખેમ અમારી મંજિલ સુધી પહોંચી જવું જોઈએ.